આરટીઓ વિસ્તારમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવી હતી। હાલમાં ઉત્તરાયણ પર્વને લઈને લોકોએ પતંગ ચગાવી અને દોરા રસ્તા પર ફેંકી દીધા હોય છે, જેને લઈને પક્ષીઓના પગમાં દોરા ભરાઈ જવાથી પક્ષીઓ ઘાયલ થાય છે। આવા પક્ષીઓની સારવાર કરવા માટે કેટલીક સંસ્થાઓ અવિરતપણે પ્રયાસ કરે છે। પતંગની મજા માણનાર લોકો પક્ષીઓને મદદરૂપ થવાના બદલે વિઘ્નરૂપ બને છે અને ઘાયલ કરે છે, ત્યારે જાહેરમાં દોરા અને ધાગા ન ફેંકવા જોઈએ। તેમ છતાં પણ લોકોમાં જાગૃતતાનો અભાવ હોય જેને લઈને પક્ષીઓ ઘાયલ થાય છે। આવા પક્ષીઓની સારવાર કરવા માટે પણ માનવતાની મહેર ઉઠી રહી છે। પતંગના દોરાથી ઘાયલ થયેલા કાબર પક્ષીની સારવાર કરવામાં આવી હતી। લોકોએ હેલ્પલાઇનને જાણ કરતાં ત્યાં ટીમ પહોંચી હતી। કોઈપણ જગ્યાએ આવા પક્ષીઓ ઘાયલ જોવા મળે તો હેલ્પલાઇનને જાણ કરવામાં આવે તો તાત્કાલિક સારવાર કરવામાં આવે છે। નમસ્કાર મિત્રો, હું માધવ રાજગોર। આજે જે આ પક્ષી મળેલ છે તે આપણે આરટીઓ 2 ની તલાવડી પાસેથી મળેલ છે। તેને આપણા ઉત્તરાયણના દોરાથી ઘણો ઘા વાગ્યો છે। મારી નમ્ર અપીલ છે કે તમને ક્યાંક પણ આવો પક્ષી દેખાય તો એની તરત જ પ્રાથમિક સારવાર કરાવવા। આ પક્ષીને આપણે હમણાં જ અત્યારે જ પ્રાથમિક સારવાર માટે હોસ્પિટલમાં મૂકી આવેલ છે। તો મારી નમ્ર અપીલ છે કે તમને ક્યાંક પણ આવો પક્ષી દેખાય તો માનવતાની દ્રષ્ટિએ આપણી સરકારની પક્ષી બચાવવાની હેલ્પલાઇન નંબર ઉપર ફોન કરશો અને પક્ષીને બચાવશો। કેટલા લોકો હતા તમારી સાથે આનામાં બચાવ કામગીરી? બચાવ કામમાં અમે 3 જણા હતા। ઝાડ ઉપર અટકેલો હતો બિચારો, તેને બચાવવા માટે અમને ઓછામાં ઓછા 10-15 મિનિટ લાગી। કેવી રીતે તમને ખ્યાલ પડ્યું કે આ પક્ષી અહીંયા ફસાયેલું છે અને તમને કઈ રીતે ખબર પડી આખી? અમને એવું થયું કે અમે મંદિરે જતા હતા, મંદિરથી પાછા વળ્યા ત્યારે અમને વસ્તુ દેખાણી કે આ શું છે। પક્ષી એ લટકેલો હતો અને ફાંફા મારતો હતો। તમને લાગો કે આ કાંઈક હશે, ફસાઈ ગયો હશે કે નહીં ઉડી શકતો હશે કે બચ્યું હશે, તો ત્યારે જોયું એના ઘણા ઈજા થઈ હતી અને એના પાંખને કપાઈ ગયા હતા। બચાવવા માટે અમને પથરા અને જે વસ્તુ આજુબાજુ હતી એનાથી જ એને કાપીને તરત જ એને બચાવી લીધું છે। આનામાં ખાસ વાત કરી તો કયા કયા મિત્રો રહ્યા હતા સેવામાં? એક હું હતો, એક મારો મિત્ર જીગર અને બંટી તથા સ્મિત એનો ભાઈ તથા પ્રથમ હતા। તરત જ ફોન કરી અમે બોલાવ્યા એ લોકોને અને તરત જ તેઓ વેક્સિનના અભિયાનની શરૂઆત થઈ છે ત્યારે સરહદી લખપત તાલુકાના દયાપરા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આજે કોરોના રસીકરણ કામગીરી કરવામાં આવી હતી। લખપત તાલુકાના આરોગ્ય અધિકારી ડોક્ટર રોહિત ભીલે કોરોનાની રસી લીધી હતી, તેમજ દયાપર CSC ના અધિકારી, પ્રાઇવેટ પ્રેક્ટિશનર તબીબો અને હેલ્થ સ્ટાફે રસી લીધી હતી। કચ્છના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રેમકુમાર કન્નરે કોરોના વેક્સિન મેળવનાર લાભાર્થીઓને પ્રમાણપત્ર આપ્યા હતા। રસીકરણ પ્રક્રિયામાં તમામ હેલ્થ સ્ટાફને આવરી લેવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું। ભારતમાં કોરોના વેક્સિનને જે પ્રમાણમાં વેક્સિન લગાવવાની હોય અને તેના પ્રમાણમાં ઓછા લોકો વેક્સિન લગાવી રહ્યા છે, જેને લઈને કેન્દ્ર સરકાર પણ ડોક્ટર પ્રશાંત અમરેલિયા ચંડી હોસ્પિટલ દયાપર આજે 19/1 રોજ CHC ખાતે દયાપર ખાતે મેં કોરોનાનું વેક્સિનેશન કરાવેલ છે। આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી, 30 મિનિટ થઈ ગયેલી છે અને હજી સુધી કોઈ સાઈડ ઇફેક્ટ નથી। આજ 19 પછી 30 દિવસ પછી કોરોનાનું બીજું વેક્સિનેશન આવશે, એ પણ કરાવવું જરૂરી છે। તો સર્વ ગ્રામજનોને અને લોકોને વિનંતી છે કે આ વેક્સિનેશન કરાવે એવી મારી સૌને અપીલ છે। હું ડૉક્ટર મહેશ પટેલ, હોમ ક્લિનિક દયાપર, તાલુકો લખપત, આજરોજ દયાપર CSCમાં COVID-19 વેક્સિનનું કાર્યક્રમ હતો, જેમાં મેં સફળતાપૂર્વક રસીકરણ કરીને અત્યારે 1/2 કલાક થઈ ગયેલ છે, જેની કોઈ સાઈડ ઇફેક્ટ નથી કે કંઈ પણ તકલીફ નથી, જે આપણા રક્ષણ માટે છે। તો દરેક જણને મારી નમ્ર વિનંતી છે કે આ વેક્સિન જ્યારે જ્યારે કાર્યક્રમ થાય ત્યારે લેવી જરૂરી છે અને ગવર્મેન્ટે જે આપણા માટે આ રસીનું જે સારી રીતે વ્યવસ્થિત રીતે જે આવવાનો જે નિર્ણય લીધો છે એ બધાએ પણ લેવું જરૂરી છે। અસ્તુ। મારું નામ ડોક્ટર રોહિત સિબિલ છે, તાલુકા હેલ્થ ઓફિસર લખપત। આજ રોજ જે દયાપર CHC મુકામે સરકારશ્રી દ્વારા જે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે 16 જાન્યુઆરી 2021 થી COVID-19 વેક્સિન,
તો જે દયાપર સીએચસી માં આજરોજ કોરોના વેક્સિન નું જે સેશન ચાલી રહ્યું છે તેમાં અત્યાર સુધીમાં 50 લાભાર્થીઓને વેક્સિનેશન કરવામાં આવી ગયું છે. મેં પણ વેક્સિન લીધી છે. મને વેક્સિન લીધા પછી 15-20 મિનિટ જેવો સમય થઈ ગયો છે. હજી પણ કોઈ પણ પ્રકારની આડઅસર કે સાઇડ ઇફેક્ટ નથી. તો હું પોતે પણ કહી શકું છું કે જે સરકારશ્રી દ્વારા લોકો માટે જે વેક્સિન આપવામાં આવી રહી છે તે તદ્દન સુરક્ષિત છે. કોઈ પણ પ્રકારની આડઅસર નથી. તો જે પણ લાયક લાભાર્થીઓ છે તે તમામને હું નમ્ર અપીલ કરું છું કે તમામ પોતે વેક્સિન લેવડાવે. થેન્ક યુ. હું ડોક્ટર રમજાન ઉસ્માન લોધરા ઇન્ચાર્જ હોસ્પિટલ સામુગાર્ગ કેન્દ્ર દયાપર ખાતે ફરજ બજાવું છું. ભારત સરકાર શ્રી દ્વારા લોન્ચ કરવામાં આવેલ કોરોના રોધક રસીનો પ્રથમ ડોઝ મેં સામુગાર્ગ કેન્દ્ર દયાપર ખાતે મેં આજરોજ લીધેલો. આપણે જાણી છીએ છેલ્લા 8-1 મહિનાથી કોરોના મહામારી જે રીતે દેશમાં અને વિશ્વમાં જે રીતે પાયમાલ હેરાન પરેશાન કરી દીધો છે એના માટે કેન્દ્ર સરકારશ્રી દ્વારા જે કોરોના રોધક રસીનો જે પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે એના ભાગરૂપે મેં આજે રસી લીધી છે. રસી લીધા પછી જે અત્યારે સામાન્ય પ્રજાના મનમાં જે ડર ભય જે ફેલાયો છે તેવો કોઈ જાતનો રસી લીધા પછી મને કંઈ અનુભવ થતો નથી. આ રસી એકદમ સુરક્ષિત અને ભવિષ્યમાં પણ સરસ સુરક્ષિત અને બધાએ આમ જનતાએ રસી લેવા માટે હું અનુરોધ કરું છું. નમસ્કાર, હું ડૉક્ટર કીર્તિ કે સાંકલા કૃષ્ણા કેનિક હાલ દયાપર તાલુકા લખપત કચ્છ. આજે 19 તારીખે મેં કોવિડ માટેની જે વેક્સિન આવી છે કોવિક્સ એનો ડોઝ 10:30 વાગે મેં લીધો છે અને 1.5 કલાક થઈ ચૂક્યો છે પણ હજી સુધી મને કોઈ પણ સાઇડ ઇફેક્ટની અસર નથી થઈ. એટલે મારું એક જ નિવેદન છે કે વેક્સિન એકદમ સુરક્ષિત છે, સરકારે આપણા માટે મોકલાવી છે તો આપણે ફરજિયાત લેવી જોઈએ અને દરેક વ્યક્તિ જે સરકારની ગાઈડલાઇન છે એ પ્રમાણે એનું અનુકરણ કરી અને વેક્સિન ફરજિયાત લેવી જોઈએ. ફ્રન્ટલાઇન વોરિયર તરીકે દરેક ડૉક્ટરો નર્સો અને એનો સ્ટાફ આ બધી વેક્સિન લઈ ચૂક્યા છે અને એકદમ સેફ છે. મારી દ્રષ્ટિએ દરેક વ્યક્તિએ કોઈ પણ આનાકાની કર્યા વગર આ વેક્સિનનો સદુપયોગ થાય સરકારનું જે છે નિર્ણય એને અનુકરણ કરી અને વેક્સિન લેવી જરૂરી છે.